જૈન મિત્રો, આજે આપણે શીખીશું ટાઈમ એન્ડ વર્કનો એક અગત્યનો કોન્સેપ્ટ, જેની અંદર સૌથી પહેલાં હું તમને આખો કોન્સેપ્ટ સમજાવું, લાસ્ટમાં તમને કહું કે કઈ રીતના અને શોર્ટમાં તમે ગણી શકશો. ઓકે, સૌથી પહેલું જુઓ, રમેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે, મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ કરવાનું શરૂ કરે છે. 10 દિવસ પછી રમેશ કામ છોડીને જતો રહે છે, તો બાકીનું કામ કરવા મહેશને કેટલો સમય લાગશે? હવે તમે જુઓ, બે વ્યક્તિ છે, એક રમેશભાઈ છે, એક મહેશભાઈ છે. રમેશને કામ પૂરું કરતાં 40 દિવસ લાગે છે, મહેશને કામ પૂરું કરતાં 60 દિવસ લાગે છે. એટલે સૌથી પહેલાં હંમેશા દિવસ લખવાના હોય, અને સૌથી પહેલું કામ જ્યારે ટાઈમ એન્ડ વર્કનો દાખલો હોય તો દિવસ પરથી તમે પહેલાં લસા લઈને કુલ કાર્ય મેળવી લો. લસા અ લઈને શું મેળવી લેવાનું? કુલ કાર્ય. ઘણા બધાને લસામાં પ્રોબ્લેમ થતો હોય, તો લસા 40 અને 60 એનો કેટલો આવશે? 120. ક્લિયર? આની ઉપરથી તમને મળશે કાર્યક્ષમતા. તો સૌથી પહેલાં તમે કાર્યક્ષમતા મેળવી લો. કેટલી? તો સમજો તમે કે 120/40 કરો એટલે કાર્યક્ષમતા રમેશની મળશે 3, અને 120/60 કરો એટલે મહેશની કાર્યક્ષમતા મળશે 2. કહેવાનો મતલબ એમ, ધ્યાનથી સાંભળજો, કે રમેશ એક દિવસમાં 3 કામ કરશે, મહેશ એક દિવસમાં 2 કામ કરે. કુલ કાર્ય કરવાના છે 120. અગર માની લો કે રમેશ અને મહેશ બંને સાથે મળીને કામ કરે છે, તો એક દિવસમાં એ 5 કામ કરે. રમેશ અને મહેશ બે સાથે મળીને કામ કરે ને, તો એક દિવસમાં એ 5 કામ કરે. હવે તમને શું કીધું છે, રકમમાં ધ્યાનથી જુઓ કે બંને સાથે કામ કરવાનું શરૂ કરે છે. પછી 10 દિવસ થાય ને એટલે રમેશ કામ છોડી દેશે. તો એનો મતલબ શું થયો, કે 10 દિવસ સુધી તો બંને સાથે કામ કરે છે, અને એક દિવસમાં જો બંને 5 કામ કરતા હોય તો 10 દિવસની અંદર બંને કેટલા કામ કરશે? તો કે 50 કામ કરશે. કુલ કેટલા કામ કરવાના છે? 120. તો 120માંથી 50 બાદ કરી નાખો એટલે હવે કેટલા વધ્યા? 70. 70 રમેશભાઈ છોડીને જતા રહે છે, એટલે હવે માત્ર ને માત્ર કોણ વધે છે? મહેશ. મહેશ એક દિવસમાં કેટલા કામ કરે છે? 2. તો 70 કામ કરવા માટે એને કેટલા દિવસ લાગશે? તો કે 70/2 એટલે 35 દિવસ લાગે. તો અહીંયા આ દાખલાનો જવાબ તમારો કેટલો આવશે? 35 દિવસ. આ થઈ ગઈ મેથડ, આ થઈ ગયો તમારો કોન્સેપ્ટ. પરીક્ષામાં સર આટલું બધું કરવાનું? ના રે ના, આટલું તો મેં તમને ખાલી એટલે શીખવાડ્યું કે ભાઈ તમને એક્ઝામની અંદર પૂછે ને તો કદાચ ન આવડે તો તમે આ કોન્સેપ્ટ થ્રુ જઈ શકો છો. પરીક્ષામાં તમારે રકમમાં રકમમાં દાખલો ગણી નાખવાનું, રકમની નીચે આવવાનું જ નહીં. સમજ પડી? પરીક્ષામાં રકમની નીચે આવવાનું જ નથી. કઈ રીતના જોજો, ધ્યાનથી સમજજો આને, કે રમેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે, મહેશ એક કામ 60 દિવસમાં પૂરું કરે છે. મને ખબર પડી કે બંનેનો લસા 120 કુલ કામ મળી ગયું. આની કાર્યક્ષમતા મેળવી લો 4×3=12, આની કાર્યક્ષમતા મેળવી લો 6×2=12, એટલે બેની કાર્યક્ષમતા મળી ગઈ. ક્લિયર? તો કુલ કામ કેટલા કરશે બંને સાથે મળીને? 5. બંને સાથે કામ કરવાનું શરૂ કરે છે, 10 દિવસ પછી છોડી દે છે. તો 10×5 કરો એટલે કેટલા? તો કે 50. તો હવે કેટલા વધ્યા? 70. ઓકે, રમેશ કામ છોડીને જાય છે, મહેશ કેટલા દિવસ લાગશે? તો મહેશની કાર્યક્ષમતા કેટલી છે? 2. તો 2/2 તો 35 દિવસ લાગશે. આટલું જ કરવાનું. ક્લિયર? પરીક્ષાની અંદર આટલું, બાકી આ કોન્સેપ્ટ શીખવા માટે છે. ઓકે, જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.